હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે કોથમીરમાંથી બનતો એકદમ ગરમા ગરમ નાસ્તો બનાવીશું. શિયાળામાં કોથમરી એકદમ તાજી અને સરળતાથી મળી જાય છે. શિયાળામાં કોથમરીનું સેવન કરવું ખૂબ જ લાભદાયક છે. કોથમરીનો રસ પીવાથી તમારા નંબર પણ દૂર થશે. ફક્ત 15 મિનિટમાં તૈયાર થઈ જશે આ કોથમરીની વડી. ઘરમાં રહેલી સામગ્રીમાંથી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મેઘ ટેસ્ટ કિચનને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ લાઇકોનને જરૂરથી દબાવજો. 2 કપ લીલા ધાણા લીધા છે, એકદમ ફ્રેશ કોથમરી મેં લીધેલી છે. અત્યારે શિયાળામાં સહેલાઈથી લીલા ધાણા મળી જાય છે. ધાણામાં 1 કપ ચણાનો લોટ એડ કરશું. છે ને એકદમ સરળ ટીપ્સ. મેં આ જ કપથી 2 કપ ધાણા લીધેલા છે, એ જ કપથી 1 કપ ચણાનો લોટ લીધો છે. 2 ચમચી ચોખાનો લોટ એડ કરશું. ચોખાના લોટ એડ કરવાથી વડી આપણી એકદમ ક્રિસ્પી બનશે. અજમા એડ કરવાના છે. અજમાને આપણે હાથ વડે ક્રશ કરી લેવાના છે. અજમા એડ કરવાથી વડી પચવામાં એકદમ હળવી રહેશે. 1 ચમચી જીરું એડ કરશું. 1/2 ચમચી હિંગ એડ કરવાની છે. 1/2 ચમચી હળદર એડ કરશું. સ્વાદ પ્રમાણે નિમક એડ કરવાનું છે. મેં અહીંયા આદું, મરચાં અને લસણની એકદમ અધકચરી ખાંડણી વડે ખાંડી લીધી છે, એ પેસ્ટ એડ કરશું. કોથમીર વડીમાં આદું, મરચું અને લસણની પેસ્ટ વધારે લેવાની છે, એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. 1/2 ધાણાજીરું પાવડર એડ કરશું. 1/2 ધાણાજીરુંના પાવડરને બદલે તમે આખા ધાણા પણ લઈ શકો છો. 2-3 ચમચી સફેદ તલ એડ કરવાના છે. સફેદ તલનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, એકદમ નટી ફ્લેવર આવશે. એકદમ સરસ રીતે હાથની મદદથી બધું જ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તેમાં આપણે સોડા એડ કરવાના છે. મેં અહીંયા ભજીયાના જે સોડા ઉપયોગ થાય એ સોડા લીધા છે. સોડા ઉપર 1 ચમચી તેલ એડ કરી દેશું. એકદમ સરસ રીતે મિશ્રણને મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધતા જશું. પાણી એકસાથે વધારે એડ નથી કરવાનું. પાણી વધારે થઈ જશે તો વડી સારી નહીં બને. અને કોથમીરમાંથી પણ થોડું પાણી નીકળે છે એટલે પાણી ઓછું એડ કરવાનું છે. આ વડી ચા સાથે ખૂબ જ મજા આવે છે. એકદમ ગરમા ગરમ સવારે તમે નાસ્તામાં પણ બનાવી શકો છો. એકદમ સરસ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે. લોટ ઉપર થોડુંક તેલ એડ કરી દેવાનું છે. એકદમ સરસ રીતે બધી જ બાજુ કોટ કરી લેશું તેલને. તો તૈયાર છે આપણો એકદમ કોથમરી વડીનો મસાલો, મીન્સ કે એનો લોટ તૈયાર થઈ ગયો છે. એકદમ સુપર ટેસ્ટ આવશે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. બાળકને તમે લંચમાં પણ આ વડી બનાવીને આપી શકો છો. આપણે આ વડીને ઢોકરિયા કે કુકરની ઝંઝટ વગર બનાવીશું. વડી બાફવા માટે મેં અહીંયા તપેલામાં 2 ગ્લાસ પાણી એડ કરેલું છે. તેમાં મેં 2 લીંબુના ટુકડા એડ કર્યા છે. લીંબુના ટુકડા એડ કરવાથી તપેલામાં જે પાણીનો ક્ષાર થાય છે તેનાથી તપેલું આપણું કાળું પડતું નથી. તેના પર હું અહીંયા ખમણી એક એડ કરીશ. ખમણીની જગ્યાએ તમે આ કાણાવાળી ડીશ પણ લઈ શકો છો, એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. તેલ વડે એકદમ સરસ ગ્રીસ કરી લેશો. તેલ નીચે કોટ કરવાથી વડી આપણી સેલાઈડથી ડિમોટ થઈ જશે. ત્યારબાદ તેમાં આપણે જે વડીનો લોટ બાંધ્યો છે તે એડ કરશું.
પાણીવાળા હાથ કરીને લોટને એકદમ સરસ રીતે ફેલાવી લેવાનો છે. એકદમ સરસ રીતે પથરાઈ ગયો છે. તેના પર આપણે વ્હાઈટ તલ સ્પ્રિંકલ કરીશું. તલનો એકદમ નટી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તલને પણ આપણે ફિંગરના મદદથી ચીપકાવી દેવાના છે. વ્હાઈટ તલ ઉપર આપણે થોડાક કાળા તલ પણ એડ કરવાના છે. 20 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દેશું. 20 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે વડીને ચેક કરી લેવાની છે. છરીની મદદથી આપણે ચેક કરશું કે વડી આપણી કાચી છે કે નહીં, કે ચડી ગઈ છે. છરી આપણી એકદમ સરસ ચોખ્ખી નીકળે છે તો વડી આપણી એકદમ સરસ રીતે પાકી ગઈ છે. સાંચીના મદદથી આપણે નીચે લઈ લેવાની છે પ્લેટને. 5 મિનિટ માટે આપણે ઠરવા દેવાનું છે. વડી આપણી ઠરે ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દેશું. વડી આપણી એકદમ સરસ રીતે ઠરી ગઈ છે. છરીના મદદથી ડિમોટ કરી લેશું. એકદમ સરસ કોથમરની વડી આપણી તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બને છે. હવે આપણે વડીને ફ્રાય કરીશું. તેલ આપણું એકદમ સરસ રીતે આવી ગયું છે. તેમાં આપણે હળવા હાથે એક પછી એક વડી એડ કરતા જવાની છે. વડીને આપણે મીડિયમ ગેસ પર જ ફ્રાય કરવાની છે. એકદમ સરસ એક પછી એક વડીને આપણે પલટાવતા જશું. જો તમારી હાઈ ગેસ હશે તો વડી અંદરથી કાચી અને ઉપરથી કડક બની જશે. આ ટિપ્સ તમે ખાસ ધ્યાન રાખજો. કોથમરની વડી ખૂબ જ ઓછી મહેનતમાં અને એકદમ ટેસ્ટી બને છે. વડી આપણી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો એક પ્લેટમાં કાઢી લેવાની છે. તો તૈયાર છે આપણી કોથમરીની વડી. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી બને છે, તમે જોઈ શકો છો. એકદમ ક્રિસ્પી છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. ઢોકળિયા કે કુકરની ઝંઝટ વગર કોથમીર વડી તૈયાર છે. ખૂબ જ ઓછી મહેનતમાં અને સુપર ટેસ્ટી એવી કોથમરી વડી આપણી બની ગઈ છે. જો તમે મારી રેસીપી ગમતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફ્રેન્ડ.